ભગવાને દેવકી અને વસુદેવના ઘરથી જન્મ શા માટે લીધો? મને સંભળાવો કે ભગવાન હોવા છતાં પણ એ આ જગતમાં શા માટે આવે છે? ચોથો પ્રશ્ન, બૃહીન શ્રદ્ધાનાનામ લીલયાદત કલા. ભગવાનને કઈ કઈ લીલાઓ કરી સંભળાવો, અને ભગવાને એ લીલાઓ દ્વારા આ સંસ્થાનના લોકોને શું મેસેજ આપ્યો? પાંચમો પ્રશ્ન, અથ આખ્યાઈ હરે ધીમન અવતાર કથા શુભા. ભગવાને કેટલા અવતાર લીધા છે? આ સંસારમાં સૌથી અઘરો પ્રશ્ન છે, સેલો પણ અઘરો બનાવ્યો છે. અહીંયા પર સુતજીને 88,000 ઋષિમુનિઓ પ્રશ્ન પૂછે છે કે ભગવાને કેટલા અવતાર લીધા. આવો પ્રશ્ન શા માટે પૂછ્યો? ભાઈ, ભગવાને અવતાર લીધા તો લીધા, કેટલા લીધા એ કે પૂછવાની કેમ જરૂર છે? અને એટલા માટે શિલ પ્રભુપાદજી કહે છે કે કલયુગમાં નવા ભગવાન ન બને ને એટલા માટે અવતારોનું વર્ણન કર્યું છે. આ શાસ્ત્રમાં જે લખ્યા છે એ જ ભગવાનના અવતારો છે, અને 24 અવતારોનું વર્ણન શાસ્ત્રમાં લખ્યું છે. અને આની સિવાયના જે છે એ માત્ર ને માત્ર ઘડેલા છે, ઘડેલા બનાવેલા. અત્યારે એવું સંતો કહે છે, અત્યારે આપણા ભારતમાં 78 ભગવાન છે. એટલા અત્યારે હો જીવતા, અને બધાને લઈને તાપી ન નાખી દેવાય કેમ લાગે તમને? ભગવાનને બનવાની જરૂર ન પડે, ભગવાન તો હોય જ. જે વ્યક્તિ લોકોને છેતરે છે ને એને ભગવાન બનવાની જરૂર પડે, ભગવાન હોય એને બનવાની જરૂર ન પડે. યહાં પર ઋષિ મુનિઓ જે પ્રશ્ન પૂછ્યા છે આની એટલા માટે પૂછ્યા છે કારણ કે સંસારના લોકોને ખબર પડે કે આ કલયુગમાં ભગવાન કોને કહેવાય, ખોટા ઊંધા જાય નહીં. એટલા માટે સંતોએ કીધું છે કે કલયુગમાં ભગવાનના 3 જ અવતાર છે. એક 2500 વર્ષ પહેલા થઈ ગયા એ બુદ્ધ ભગવાન, બીજા આજથી 1500 વર્ષ પહેલા ચૈતન્ય મહાપ્રભુ, અને ત્રીજો અવતાર આ કલયુગની અંતિમ સંધ્યામાં કલ્કી અવતાર થશે. આવું શાસ્ત્રમાં લખ્યું છે, આવું ભાગવતમાં લખ્યું છે. તો અત્યારે જે બીજા દેખાય ખોટા છે, આપણે કેવું નથી, સમજી જાઓ તમે. કોઈ અવતારને આપણે નીચે નથી પાડવા, પણ શાસ્ત્રના આધાર ઉપર, વ્યાસના આધાર ઉપર આ કલયુગમાં ભગવાનના 3 જ અવતાર છે. બુદ્ધ ભગવાન, ચૈતન્ય મહાપ્રભુ અને કલ્કી, આનું વર્ણન શાસ્ત્રમાં છે. એટલા માટે અહીંયા પર પૂછ્યું કે ભગવાને કેટલા અવતાર લીધા છે, એ અવતારનું વર્ણન કરો. કારણ કે કલયુગમાં કોઈ વ્યક્તિ પોતાની જાતને અવતાર ન બતાવે. આ કલયુગમાં કોઈ વ્યક્તિ પોતાને અવતાર ન કે હું ભગવાન છું. એટલા માટે તમે પહેલેથી લખી નાખો, કલયુગમાં કોઈ દાવો ન કરે કે આ ભગવાન છે. અને છઠ્ઠો પ્રશ્ન, સ્વકાષ્ટા મધુનો પેતે ધર્મમ કમ શરણમ ગતઃ. હે પ્રભુ, હે ગુરુજી, ભગવાન જ્યારે સ્વધામ જ્ઞાને ત્યારે ધર્મ કોની શરણ માગ્યો? આ પ્રશ્નના ઉત્તર મને આપો. અને 6 પ્રશ્નના ઉત્તર સુતજી આપે છે, અને એના ઉત્તરમાં કો ભાગવત, પણ ભાગવત કહેતા પહેલા પોતાના ગુરુદેવને યાદ કરે છે, સુખદેવજીને. સુતજી પોતાના ગુરુ સુખદેવને યાદ કરે છે આ ઉત્તર દેતા, અને યાદ કરતા કરતા કહે છે, મારા ગુરુદેવ સુખદેવજીને પ્રણામ કરું છું કે જે સાક્ષાત શ્રીમતી રાધારાણીના સુખ છે. ગોલોક વૃંદાવન ધામમાં રાધારાણીને કોઈ પણ સમાચાર ભગવાન કૃષ્ણને પહોંચાડવા હોય
તો એ પોપટ દ્વારા શુક દ્વારા પહોંચાડે છે. શુક અને રાધા, શ્રીમતી રાધા રાણીએ શુકને કીધું તમે જાઓ અને મૃત્યુલોકમાં જઈને ઘર ઘર જઈને ભાગવતનો પ્રચાર કરો. આ રાધારાણીની ઈચ્છા હતી. જો ભાગવત કથા પાછળ સૌથી મોટો હાથ શ્રીમતી રાધારાણીનો છે, એટલા માટે શ્રીમદ ભાગવત જ્યારે બોલીએ છીએ ને તો શ્રી શબ્દ છે ને એ રાધાને નિર્દેશ કરે છે. શ્રી મીન્સ રાધા અને ભાગવત મીન્સ ભગવાન અને કથાલય ભગવાનની જે રાધાના ભગવાન કૃષ્ણ છે એની કથા એને કહે છે શ્રીમદ ભાગવત કથા. શ્રીમદ ભગવદ ગીતા જે શ્રીમતી રાધારાણીના જે ભગવાન છે એને ગાયેલું ગીત એને કહેવાય ભગવદ ગીતમ. શ્રી શબ્દના ઘણા ઘણા અર્થ થાય છે. શ્રી લક્ષ્મી, ઐશ્વર્ય, સૌભાગ્ય, ઘણા ઘણા અર્થ શ્રીના થાય છે, પણ શ્રીનો સાચો અર્થ થાય છે રાધા. અને આ રાધારાણીએ શુકને કીધું કે તું સમાચાર, મારા સમાચાર તો કનૈયા સુધી પહોંચાડે છો, પણ મારી એવી ઈચ્છા છે કે આ ભાગવતને તું ઘર ઘર સુધી પહોંચાડ, એ મારી ઈચ્છા છે. અને સુખદેવ મૃત્યુ લોકમાં ઘર ઘર ભાગવતનો પ્રચાર કઈ રીતે થાય એનું આયોજન, પણ સંસારમાં જતા જ માયા પકડી લેશે, એટલા માટે સુખ પોપડવેના અને કૈલાસ પર્વત ઉપર પક્ષિણીના ગર્ભથી જન્મ લઈને ઈંડાના રૂપમાં જન્મ લીધો. અને જ્યારે પવન આવે છે, એક માળો વૃક્ષમાં છે અને આ પોપટે પક્ષિણીના રૂપમાં, ઈંડાના રૂપમાં જન્મ લીધો, અને જ્યારે પવન આવે છે તો એ પવનના પ્રભાવથી એ ઈંડું ફૂટી જાય છે, અને ઈંડું ફૂટી જતા જ મા બાપ એને મૂકીને વ્યા જાય છે. પણ આ સુખ, આ ઈંડું ત્યાં ફૂટ્યું જ્યાં કૈલાસના અધિપતિ ભગવાન શિવ પાર્વતીને ભાગવતની કથા સંભળાવતા ઈંડું ન્યા ફૂટ્યું છે. આ સુખનો જન્મ ત્યાં થયો છે. અને નારદે મનમાં વિચાર્યું કે સુખદેવનું પ્રગટ થવું જોઈએ. આ સુખદેવ જો પ્રગટ નહીં થાય તો ભાગવત આ જગતને નહીં મળે. નારમ જ્ઞાનમ દદાતિ દદાતિ ઇતિ નારદ. આ જગતના લોકોને ભાગવત પહોંચાડવા માટે સુખદેવનો જન્મ કરાવવો જરૂરી છે. જો આ સુખદેવનું પ્રાગટ્ય કયા કયા એંગલથી થયું છે, વેદવ્યાસ મહારાજે બધા શાસ્ત્ર લખ્યા પછી છેલ્લી પૂનાએ ભાગવત લખી અને ભાગવતનો પ્રચાર કરવા માટે એક સંતાનની જરૂર હતી કે આ ભાગવતનો પ્રચાર કરે. એ મનમાં ઈચ્છા હતી કે એવો સંતાન જન્મ લે જે આ ભાગવતનો પ્રચાર કરે. આ બાજુ રાધારાણીની ઈચ્છા છે કે અમારો સુખ જે છે ને પોપટ, એ આ ભાગવતનો પ્રચાર ઘર ઘર જઈને કે. અને નારદની ઈચ્છા છે કે આ સુખદેવ પ્રગટ થાય અને પ્રગટ થઈને આ જનકલ્યાણ હેતુ, આ જગતના લોકોના હિત માટે, કૃષ્ણ પ્રેમને સ્થાપિત કરવા માટે આ સુખદેવનો પ્રાગટ્ય થાય. ત્રણ જગ્યાએ યોજના બની છે સુખદેવના પ્રાગટ્યની. કેટલી જગ્યાએ? ત્રણ જગ્યાએ. એક વ્યાસ, એક નારદ, એક ખુદ શ્રીમતી રાધા. પણ આખા પ્લાનને, યોજનાને સફળ એક જ વ્યક્તિ બનાવી શકે અને નારદ. અને નારદનો અર્થ એ થાય છે કે જેની વાત ક્યારે કોઈ રદ ન કરે, આને કહેવાય નારદ. આની વાત ભગવાન પણ રદ ન કરી શકે એટલે એનું નામ પડ્યું નારદ. અને નારદે યોજના કરી સુખદેવને આ જગતમાં આવવા માટે. એટલા માટે યોજના કઈ રીતે કરી? અને માધ્યમ બનાવ્યું કૈલાસ. કૈલાસમાં ગયા અને કૈલાસમાં જઈને પાર્વતીજીને મળ્યા. અને પાર્વતીજીને મળ્યા પછી પાર્વતીજીને પૂછ્યું, પાર્વતી સબ ઠીક હે ના, તમારું ગ્રસ્ત જીવન કેમ ચાલે છે? તો પાર્વતી કે બહુ બરાબર ચાલે છે. અત્યારે તમે કોઈને પૂછો ને તમારું ગ્રસ્ત જીવન કેમ ચાલે છે અને એમ કે બરાબર ચાલે છે, હાવ ખોટું બોલે છે. બહુ બહુ બરાબર. તમારા પતિ તમને કેટલો પ્રેમ કરે છે? પાર્વતી કે મારા પ્રાણ કરતા પણ વધારે પ્રેમ કરે છે. અચ્છા, મને એટલો પ્રેમ કરે છે ને કે મારા જીવનમાં, અમારા ઘરસ જીવનમાં ક્યારે અમે કોઈ એકબીજાને વાત છીપાવતા નથી.
અને ગ્રસ્ત જીવન એનું જ બરાબર ચાલે હ, જે ક્યારે વાત ન છુપાવે એકબીજા. પતિ ને પત્નીના જીવનમાં જો સસ્પેન્ડ હશે ને તો ગ્રસ્ત જીવનમાં ઝઘડો થશે. આ ક્લિયર કરવા માટે પાકું નારજી કીધું, હા પાકું, કોઈ પ્રોબ્લેમ નથી, ના કોઈ પ્રોબ્લેમ નથી, મારા લાઈફમાં ક્યારે પણ મારા પતિદેવ કોઈ વાત છીપાવી નથી. અચ્છા, તો મારો પ્રશ્ન એ છે કે જો તમારા પતિ તમને એટલો બધો પ્રેમ કરતા હોય તો એ જે ગળામાં જે મૂઢ માળા પહેરે છે, ગળામાં જે ખોપડી પહેરે છે, ખોપડી કોની છે? આ સાંભળતા જ પાર્વતીનું મગજ ગયું કે આ વાત તો હાંચે છે. નારદ કે તમે વેમમાં છો, તમને તમારો પતિ વધારે પ્રેમ નથી કરતા, તમને તમારી કરતા બીજાને પ્રેમ કરે છે, એટલા માટે મરેલી ખોપડીને પોતાના ગળામાં પહેરે છે. પાર્વતી કે આવા દો તો હવે વાત છે. જ્યારે ઘરમાં જઈને દરવાજાના અવાજ બહુ આવવા મળે ને વાસણો ખડખડવા મળે, સમજી લેવું જોઈએ પતિ દેવ ઉપર વાવાઝોડું આવવાનું છે. એટલે ત્યારે બહુ ડાયું ન થવું, ગોકુળ ગાયની જેમ બધું સાંભળી લેવું, હામું ન પડવું, કે હામે પડ્યા જ ગયા, કારણ કે જ્વાળામુખીની હામે પડો ને બધા ખ્યા જાય. આ જ્વાળામુખી કરતા મોટી મુખી છે આ. અને ઠીક છે, પાર્વતીજી કીધું કે આવા દો ને ભોળાનાથ આવે છે ને, ભોળાનાથ કીધું પેલા અહીંયા આવો, અહીંયા બેસો, મારી બાજુમાં બેસો જી. તમે મને કેટલો પ્રેમ કરો છો? બહુ કરો છો. અગર તમે મને વધારે પ્રેમ કરતા હોય તો ગળામાં જે મૂઢ માળા છે કોની છે? શિવજીએ કીધું કે નારદજી આવ્યા લાગે છે. હા, એ કે નારદજી આવ્યા છે. અચ્છા પાર્વતી, સાચો જવાબ આપું તને. આજે મૂઢ માળા જે છે ને એ તારી જ છે. મારી? હું તો અહીંયા છું. હે પાર્વતી, જે જેટલા જેટલા જન્મ લીધાની હરેક જન્મમાં પતિના રૂપમાં હું તને મળ્યો છું, અને જ્યારે જ્યારે તે મૃત્યુ પામી છો ને ત્યારે ભગવાન એ જ પ્રાર્થના કરી છે કે હર જન્મમાં પતિના રૂપમાં મને શિવ મળે. જન્મ જન્મ યહી રડર હમારી, બરહું શિવ અન્ય રહું કુવારી. લગ્ન કરું તો શિવ સાથે, બાકી કુવારી રહીશ. આવા હરેક જન્મમાં તે પ્રાર્થના કરી છે ને, જ્યારે તું મરી છો ને ત્યારે હું તને એટલો બધો પ્રેમ કરતો કે મેરા પછી તારી ખોપડીને હું મારી પાસે રાખતો. તો હે પાર્વતી, આ જેટલી ખોપડી છે ને એ બીજી કોઈ અન્ય સ્ત્રીની નથી, પણ આ બધી જ ખોપડી તારી છે. પાર્વતીના આંખમાં આંસુ આવી ગયા કે એટલો બધો પ્રેમ કરો છો? હા. તો પાર્વતીએ પ્રશ્ન કર્યો કે એટલો બધો પ્રેમ કરતા હોય મારે તો, મારો એક પ્રશ્ન છે કે હું જેટલી વાર મરી અને તમે મને એટલો બધો પ્રેમ કરો છો કે મર્યા પછી ખોપડીને તમે ગળામાં લગાડી, તો હું મારે એટલી બધી વાર મરવું પડ્યું અને તમે એક ના એક કેમ કહો છો, કેમ છો? તમે એક ના એક છો ને મારે હજાર વાર મરવું પડ્યું, કારણ શું છે? અને જવાબ આપે છે, હે પાર્વતી, તું એટલા માટે અનેક વાર મરી અને હું એકનો એક છું, કારણ કે મેં ભાગવત કથા સાંભળું છું, અને જે વ્યક્તિ ભાગવત કથા સાંભળે છે ને એ વ્યક્તિ અમર બની જાય છે. તો પાર્વતી કે હવે મારે પણ શરીર નથી બદલવા, મારે પણ નિત્ય તમારી પત્નીના રૂપમાં રહેવું છે. તો શિવજી કીધું તો ભાગવત સાંભળવી પડશે, એ સંભળાવો. અને પછી ભાગવત સાંભળવા માટે લઈ જાય છે માનસરોવર. એને નક્કી કર્યું કે એ કથા એકાંતમાં સંભળાવીશ, જ્યાં કોઈ પણ ન હોય. આ માત્ર ને માત્ર કથા પાર્વતી માટે છે, બીજો કોઈ પણ વ્યક્તિ સાંભળશે તો એને મૃત્યુ દંડ દેવામાં આવશે. અને ત્યારે ભગવાન શિવજી પાર્વતીને લઈ જાય છે માનસરોવર, અને ત્યાં કથા સંભળાવે છે. કથા સંભળાવતા 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 જે રાધારાણીનું જે સુખ છે એ પોપટ ઈંડું ફૂટી નીચે પડે છે. પણ શિવજીએ પાર્વતીને બેસાડ્યા પછી પાર્વતીને કીધું કે હું કથા સંભળાવું, પણ એક શરતી. શું? જ્યારે હું કથા સંભળાવું ને ત્યારે હું કથામાં પ્રવેશ કરી જાઉં છું.
મારું ચિત્ત ન્યા લાગી જશે, હું સુઈ જઈશ, સમાધિ લાગી જશે, તો તું કથા સાંભળે છે એનું પ્રમાણ શું? ત્યાં કે હું હોકારો દેતો રહીશ, દેતી રહીશ. ત્યાં કે ઓકે. અને યહાં પર કથા શરૂ કરી. પાર્વતીએ શરૂઆતમાં તો હા 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 કર્યું, અને પછી પાર્વતી સુઈ જાય છે. હવે પાર્વતી સુઈ જાય છે, તો સુખ જે છે ને પોપટ, એ કથા સાંભળે છે, કારણ કે રાધારણે મોકલ્યું છે. અને સુખે વિચાર કર્યું કે હવે આ પાર્વતી બેન તો હોઈ ગયા છે, અને જો એ સુઈ જશે તો કથા બંધ થઈ જશે. એટલા માટે આ સુખે કીધું કે હા, એની જગ્યાએ પાર્વતીની જગ્યાએ હોંકારો આ સુખ પોપટ દેવા માંડ્યો, હા હા કરવા માંડ્યો. અને આખી ભાગવત કથા પૂરી કરી શિવજીએ. અને ભાગવત કથા પૂરી થયા પછી હોંકારો જય જયકારો કીધો, ગ્રંથરા શ્રીમદ ભાગવતમ મહાપુરાણ કી. અને જેવો હોંકારો દીધો તો પાર્વતી જાગી ગયા. અને પાર્વતી જાગીને કીધું, ભોળાનાથ તમે ધ્રુવ મહારાજની કથા કેમ નો કીધી, પ્રહલાદ મહારાજની કથા કેમ નો કીધી? શિવજીને ખબર પડી ગઈ કે પાર્વતી હુઈ ગયા લાગે છે. તો પાર્વતી સુઈ ગયા હતા તો કથામાં હોંકારો કોણ દેતું હતું? મેં નક્કી કર્યું હતું કે કથા પાર્વતી સિવાય બીજા કોઈને નહીં સંભળાવું, બીજું કોણ સંભળાવે છે, કોણે સાંભળી? અનુલા પોપટે શિવજી ક્રોધિત થયા, અને ક્રોધિત થતા હાથમાં ત્રિશુલ લીધું, અને ત્રિશુલ લઈને મારવા દોડે છે. ઓલો પોપટ ઉડતો ઉડતો આગળ ભાગે, ને પાછળ શિવજી હાથમાં ત્રિશુલ લઈને ઉડતા 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 બદ્રીનાથ, જ્યાં સમ્યપ્રાસ નામનો આશ્રમ, વેદવ્યાસ મહારાજનો આશ્રમ છે, અને જ્યાં એમની પત્ની વૃતિકા બહાર બેસીને ધ્યાન કરે છે, અને ધ્યાન કરતા એનું થોડું મુખ ખોલે છે, અને આ જ પોપટ નાનું રૂપ ધારણ કરીને વેદવ્યાસ મહારાજની પત્નીના મુખમાં પ્રવેશ કરે છે. અને પ્રવેશ કરતા જ મોઢું બંધ થઈ જાય, અને વેદવ્યાસ મહારાજની પત્નીને લાગ્યું કે કોઈ ગર્ભમાં કોઈ મહાન તેજ આવ્યું છે. અને ત્યાં શિવજી આવ્યા ત્રિશુલ લઈને, બહાર નીકળ, બહાર નીકળ, નકર ખેર નથી, તારી માને પણ હારે મારી નાખીશ. ઓલો ઓલાય તો બહુ સેફ જગ્યામાં આવી ગયો. એવામાં વેદવ્યાસજી આવ્યા. વ્યાસજી આવીને કીધું, ઓહો ભોળાનાથ પધારો, તમારું આવવાનું કારણ શું છે? ભોળાનાથે કીધું, આખું વૃતાંત સંભળાયું, કે અધિકાર જેને હોય ને એ જ કથા સાંભળી શકે, બાકી અધિકાર વગરનો કથા ન સાંભળી શકે. અને આ વ્યક્તિ અનધિકારી પાત્ર છે, અને એને કથા સાંભળી છે, એટલા માટે મૃત્યુ દંડ દઈશું એને. એને કયો બહાર નીકળે, તમારી ઘરવાળીને કયો એને બહાર કાઢે. વેદવ્યાસ મહારાજ હસવા મીડા, ભોળાનાથે કીધું, કેમ હસો છો? અને વેદવ્યાસ મહારાજે કીધું કે હે ભોળાનાથ, તમે એવું કીધેલું કે જે વ્યક્તિ ભગવાનની કથા સાંભળે ને એ અમર થઈ જાય, જે વ્યક્તિ ભાગવતની કથા સાંભળે એ વ્યક્તિ અમર થઈ જાય, તો આ પોપટે પણ ભાગવતની કથા સાંભળી છે, એટલે પોપટ પણ અમર થઈ ગયો છે, તમારું ત્રિશુલ એનું કાંઈ બગાડી નહીં શકે. ત્યારે શિવજીને ખબર પડી કે લા હે, આ તો કથા કથા બોલતા બોલતા હું જ ભૂલી ગયો. કે હા, વેદવ્યાસ મહારાજ કહે છે, હે ભોળાનાથ, અગર તમે એ પોપટ ઉપર પ્રહાર કરશો ને નહીં મરે ને, તો આવતીકાલે પેપરમાં આવશે કે શિવજીનું ત્રિશુલ ફેલ થઈ ગયું. શિવજી કે હારું કેરું કીધું તમે. અને શિવજી નીકળી જાય છે. અને શિવજી નીકળ્યા પછી 16 વર્ષ સુધી વેદવ્યાસ મહારાજના ગર્ભમાં એ બાળક રહે છે. શિવજીએ કથાનું મહાત્મ્ય પણ બહુ સુંદર કીધું હતું કે ભાગવત કથા શ્રવણ કરવા માટેના 3 વિધાન છે. એક તો કથા સામે બેસીને સાંભળવી, બીજું કથામાં વચ્ચે ઊભું ન થવું, અને ત્રીજી વસ્તુ